गुड मॉर्निंग विद्यार्थी मित्रों, चलो पर्यावरण में हवे आपणे आगर अभ्यास करिए। प्रकरण 18, हवे अमे क्या जाइए? तो चलो आपणे जोईए। हाँ, तमारे बधाए पर्यावरणनी चोपड़ी साथे लईने बेसवानुं छे, तो चलो आपणे प्रकरण जोईए। हवे पछी आपणो टॉपिक छे नदीनी पार। एक दिवस खेरी गामना लोकोए सांभळ्युं કે નદી પર ખૂબ જ મોટો બંધ બાંધવાનો છે, આ માટે નદીનો પ્રવાહ રોકવા મોટી દિવાલ બનાવવામાં આવશે। ખેડી અને નજીકના ઘણા ગામડાઓના વિસ્તાર પાણીની અંદર ડૂબી જશે। લોકોએ તેમનું ગામ અને જમીન જ્યાં તેમના બાપ દાદાઓ વર્ષોથી રહ્યા હતા તે છોડીને જવું પડશે। તો અહીં આપણે જોયું કે ખેરી ગામના લોકોએ સાંભળ્યું કે નદી પર મોટો બંધ બાંધવાનો છે, તેથી નદીનો પ્રવાહ એટલે કે નદી વહેતી હોય તો એ પાણીને રોકવું પડશે અને તેને રોકવા માટે એક દિવાલ બનાવવી પડશે। તેથી ખેરી ગામના લોકોનો વિસ્તાર જે હતો એ પાણીથી ડૂબી જશે અને ત્યાંના લોકો જે હતા તેમણે ગામ અને જમીન છોડવું પડશે। હવે આગળ જોઈએ। થોડા દિવસો પછી સરકારી કર્મચારીઓએ પોલીસ સાથે ગામની મુલાકાત લેવાનું ચાલુ કર્યું। ગામના નાના છોકરાઓએ પોલીસ પહેલીવાર જોઈ, થોડા બાળકો તેમની પાછળ દોડવા લાગ્યા, કેટલાક તેમને જોઈને ડરી ગયા અને રડવા લાગ્યા। બંધ બાંધવાનું હતું એ તો સાંભળ્યું હતું, પણ થોડા દિવસોમાં સરકારી કર્મચારીઓ પોલીસ સાથે ગામની મુલાકાત લેવાનું ચાલુ કર્યું અને ગામમાં જેવી પોલીસ આવી એવી નાના છોકરાઓએ પોલીસ પહેલીવાર જોયું હતું, તો થોડા બાળકો તો તેમની પાછળ દોડવા પણ લાગ્યા અને કેટલાક તો દોડી ગયા અને રડવા લાગ્યા। કર્મચારીઓએ નદી, ખેતરો, જંગલો અને ઘરોની લંબાઈ અને પહોળાઈનું માપ લીધું। તેઓએ ગામના આગેવાનો અને વડીલોની સભા બોલાવી। તેઓએ કહ્યું, નદી કિનારા પાસેના ગામોને ખસેડવા પડશે। જે લોકો પાસે ખેડીમાં જમીન છે તેઓને નદીને પેલે પાર દૂર જગ્યા આપવામાં આવશે। તેઓના માટે ત્યાં સારા વીજળી, હોસ્પિટલ, બસ, ટ્રેન વગેરેની વ્યવસ્થા થશે। તેઓ પાસે તે બધું હશે જે તેઓએ ખેડીમાં સ્વપ્નમાં પણ વિચાર્યું ન હતું। તો વડીલોની સભા બોલાવી અને સભામાં તેઓએ કહ્યું કે નદી કિનારા પાસેના જે ગામ હશે તેઓને આપણે ખસેડવા પડશે અને જે લોકો પાસે ખેડી ગામમાં જમીન હોય તો તેઓને નદીની બીજે પાર થોડી જમીન આપવામાં પણ આવશે અને ત્યાં સારા વીજળી, હોસ્પિટલ, બસ, ટ્રેન વગેરે જેવી વ્યવસ્થા પણ કરી આપવામાં આવશે। અને તે એવું પણ કહે છે કે કદાચ તેઓએ એવું પણ વિચાર્યું ન હોય કે ખેડી ગામમાં તેઓને આ રીતની સુવિધાઓ મળશે। તો આ રીતની વાતો તેઓ કરે છે। અનુજના માતા પિતા અને ગામના બીજા વડીલો તેમનું ગામ છોડવાથી ખુશ ન હતા। આપણને ગમે? નહીં ગમે, આપણને આપણું ઘર છોડવાનું ગમતું નથી। તે જ રીતે અનુજના માતા પિતા હતા અને ગામના બીજા વડીલો પણ હતા અને તેઓને ગામ છોડવાનું મન ન હતું। આ બધું સાંભળી અનુજ પણ થોડો ગભરાઈ ગયો, પરંતુ તે ઉત્તેજિત પણ હતો। તે વિચારવા લાગ્યો કે લગ્ન પછી તે તેની પત્નીને નવા ગામમાં, નવા ઘરમાં લઈ જશે। તો અનુજ આ સાંભળીને થોડો ગભરાયો પણ અને એક બાજુ થોડો ખુશ પણ હતો। તે વિચારવા લાગ્યો કે લગ્ન પછી તેની પત્ની નવા ગામમાં અને નવા ગામમાં, નવા ઘરમાં જશે। એવું ઘર જ્યાં તે ફક્ત એક બટન દબાવશે ને અજવાળું થશે અને નર ખોલશે ને પાણી આવી જશે। હવે અનુજ તેના સ્વપ્નનું ઘરનો વિચાર કરે છે કે નવું ગામ હશે, ત્યાં નવું ઘર હશે અને એવું ઘર કે જ્યાં એક બટન દબાવે એટલે અજવાળું થશે અને નર ખોલે એટલે પાણી આવી જશે। તો આ રીતનો તે વિચાર કરતો હતો। તે શહેરમાં ફરવા અને નવી જગ્યાઓ જોવા બસમાં જઈ શકશે। જુઓ, હજી તે વિચારે છે કે જો બસની સુવિધા હશે તો તે શહેરમાં પણ ફરવા જઈ શકશે અને નવી જગ્યાઓ પણ જોઈ શકશે। જ્યારે બાળકો થશે ત્યારે તેઓને શાળાએ મોકલશે, તેઓ તેના જેવા અભણ નહીં રહે।
તો તે બાળકોનો પણ વિચાર કરે છે. તે કહે છે કે બાળકો થશે તો તેઓ પણ શાળાએ જઈ શકશે. તે તેના જેવા અભણ નહીં રહે, એટલે કે અનુજ ભણેલો નથી, તે અભણ છે. કારણ કે ખેડી ગામમાં કદાચ શાળાની સુવિધા ન હશે, તેથી તે આવા વિચાર કરે છે. તો ચાલો હવે આપણે થોડા પ્રશ્નોની ચર્ચા કરી લઈએ. તો અહીં પહેલો પ્રશ્ન તમે જોઈ શકો છો. અનુજના ગામના ઘણા લોકો તેમની જમીન અને જંગલ છોડી જવા માટે સંમત ન હતા. કેમ? ઈચ્છા ન હોવા છતાં પણ તેમણે કેમ એ બધું છોડવું પડશે? તો આપણે જોયું કે અનુજના ગામના ઘણા લોકો જમીન અને જંગલ છોડી જવા માંગતા ન હતા, કારણ કે આપણે ખેડી ગામનો પરિચય લીધો હતો. તેમાં આપણે જોયું હતું કે ત્યાંના લોકો કેવી રીતે હળીમળીને રહેતા હતા અને પહેલેથી તેઓ ત્યાં રહેતા હોય અને ત્યાંથી અચાનક તેઓએ બીજે ક્યાંક જવું પડે તો તેઓએ ઘણી બધી મુશ્કેલીઓનો સામનો કરવો પડે. ઈચ્છા ન હોવા છતાં પણ તેમણે કેમ એ બધું છોડવું પડશે? તો આપણે જોયું કે નદી પર બંધ બાંધવાના હોવાથી ત્યાં દિવાલ બનાવવાની હતી, તેથી તે ગામના લોકોને ખસેડવું પડતું હતું. તેથી તેઓની ઈચ્છા ન હોવા છતાં તેઓએ આ બધું કરવું પડશે. બીજો પ્રશ્ન છે, ખેડીમાં અનુજના પરિવારમાં કેટલા લોકો હતા? જ્યારે અનુજ તેના પરિવાર વિશે વિચારતો ત્યારે કોણ કોણ તેના મનમાં આવતા? તો આપણે જોયું કે ખેડીમાં અનુજના પરિવારમાં કેટલા લોકો હતા, તો આપણને ફક્ત અનુજના માતા પિતાનો પરિચય થયો કે અનુજ હતો અને તેના માતા પિતા હતા. અને અનુજ તેના પરિવાર વિશે વિચારતો ત્યારે તેઓને તેની પત્ની અને તેના બાળકો મનમાં આવતા હતા. ત્યાર પછીનો પ્રશ્ન છે, તમે તમારા પરિવાર વિશે વિચારો છો તો તમારા મનમાં કોણ કોણ આવે છે? હવે તમે જ વિચારો કે તમને પરિવાર શબ્દ આપું તો તમે કોનો વિચાર કરશો? હા, આપણા મમ્મી પપ્પા, ભાઈ બહેન, દાદા દાદી, બરાબર ને? તો આપણે પરિવાર વિશે આનો વિચાર કરીશું. ત્યાર પછી છે, તમે તેવા લોકો વિશે સાંભળ્યું છે જેઓને તેમની જૂની જગ્યા છોડીને જવું ન હતું? તેમના વિશે વાત કરો. હવે આ પ્રશ્નનો જવાબ તમારે વિચારવાનો છે કે તમે એવા લોકો વિશે સાંભળ્યું છે કે જેઓએ જૂની જગ્યા છોડીને જવું ન હતું, કે એ રીતે કે ધારો કે ઝૂંપડપટ્ટી હોય તો ત્યાંથી આપણે કંઈક બાંધકામ કરવાનું હોય તો આપણે તે ઝૂંપડપટ્ટીના લોકોને તે જગ્યા છોડવા માટે કહેવું પડતું હોય. તો તમે એવા લોકો વિશે સાંભળ્યું હોય તો એના વિશે તમારે વાત કરવાની છે. ત્યાર પછી છે, તમે એવા લોકોને જાણો છો જે ક્યારેય સારાએ ગયા જ નથી? તમે એવી જગ્યા વિશે પણ જાણો છો જ્યાં સારા જ નથી? હવે મોટે ભાગે આપણે એવું વિચારીએ છીએ કે બધી જ જગ્યાએ હવે સારા આવી ગઈ છે, પણ હજી પણ એવા ઘણા ગામડાઓ છે જ્યાં સારાની વ્યવસ્થા હોતી નથી. તેઓ જો ભણવા માંગતા હોય તો તેઓએ દૂર સુધી સારામાં જવું પડતું હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, આ પ્રશ્નોના જવાબ આપણે જોયા અને તેની ચર્ચા પણ આપણે કરી, જે પ્રશ્નમાં તમારે હવે વિચાર કરવાનો છે. ત્યાર પછી અનુમાન કરો. ચાલો તો આપણે આના વિશે અનુમાન કરીએ. તો પહેલું અનુમાન કયું છે? જ્યાં બંધ બનાવવામાં આવતો હોય ત્યાં લોકોને કેવી મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હશે? હવે વિચારો કે આપણે ખેડી ગામમાં બંધ બનાવવામાં આવતો હતો, તેથી ત્યાંના લોકોએ બીજી જગ્યાએ જવું પડે અને કંઈક મુશ્કેલીઓનો સામનો કરવો પડે. તો તેઓ બીજી જગ્યાએ જાય છે તો ત્યાં તેઓને નોકરી શોધવી પડશે, કે તેઓ પૈસા ક્યાંથી કમાશે, અથવા તો ત્યાં આજુબાજુ જંગલનો વિસ્તાર હોવો જોઈએ કે જેમાંથી તેઓની રોજગારી ચાલતી હતી. તો આવી ઘણી બધી મુશ્કેલીઓનો તેઓએ સામનો કરવો પડતો હશે. ત્યાર પછી છે, ખેડી ગામનું ચિત્ર દોરો અને અનુજના સ્વપ્નના નવા ગામનું ચિત્ર દોરો. તેમની વચ્ચેના તફાવત વિશે ચર્ચા કરો. તમારા મિત્રોએ બનાવેલા ચિત્રો પણ જુઓ. હવે આ કાર્ય પણ તમારે કરવાનું છે કે આપણે ખેડી ગામનો પરિચય લીધો ને? હા, આપણે પહેલા ભાગમાં ખેડી ગામ વિશે વાત કરી હતી અને આપણે અનુજના સ્વપ્નનું નવા ગામનું ચિત્ર દોરો,
એટલે કે અનુજ વિચારતો હતો ને કે નવું ઘર હશે, ત્યાં બટન પાડે એટલે લાઇટ ચાલુ થશે અને નળ ખોલશે એટલે પાણી આવશે, તો એના નવા ઘરનું સ્વપ્ન હતું. તો એ ચિત્ર પણ તમારે દોરવાનું છે અને એ બંને ચિત્ર વચ્ચેનો જે તફાવત હોય છે એના વિશે તમારે ચર્ચા કરવાની છે. તો વિદ્યાર્થી મિત્રો, આ રીતે તમારે અનુજના સ્વપ્નના નવા ગામનું ચિત્ર દોરી આ પ્રશ્ન પૂર્ણ કરવાનો છે. તો હવે પછી આપણે ફરી મળીશું નવા ભાગ સાથે. બાય.